बनासकांठा जिल्लामां आवेल सीपुर डेममां भर उनाळे तळिया देखाई रह्या छे। जो कि बनासकांठा जिल्लामां सिंचाई अने पीवाना पाणी माटे महत्वनुं छे। बनासकांठा जिल्लाना महत्वना अने खेडूतो माटे जीवादोरी समान गणाता दांतीवाड़ा अने सीपुर डेममां चालू साले वरसाद नहिवत थता दुष्काळना डाकला वागी रह्या होवाथी जगतनो तात हताशामां डूबी गयो छे। त्यारे हालमां सीपुर डेममां मात्र ने मात्र 1% पाणी होवाथी पीवाना पाणी माटे मोटी मुश्केली आवे एवुं स्पष्ट सीपुर डेमने जोता देखाई रह्युं छे। दांतीवाड़ा ने धानेराना खेडूतोने पशुपालन अने खेती उपर पोतानुं पेट्यू रड़ी रह्या छे। 2017ना पूरमां थयेला नुकसान अने 2018मां वरसादना कारणे खेडूतो माटे पड़ता उपर पाटू जेवी स्थिति सर्जाई छे। एक बाजु खेडूतोने पूरता भाव नथी मळी रह्या तो बीजी बाजु बटाकानी महामंदीथी बनासकांठाना खेडूतो अने वेपारीओ देवा तळे डूबी रह्या छे, જેથી ખેડૂતોને જીવન નિર્વાહ માટે ફાંફા પડી રહ્યા છે। ઉનાળો બેસતાની સાથે જ બનાસકાંઠામાં ઠેર ઠેર પાણીનો પોકાર વર્તાઈ રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતું દાંતીવાડાનો જે સીપુ ડેમ છે, હાલમાં સીપુ ડેમમાં માત્ર ને માત્ર 1-2% જેટલું જ પાણી બચ્યું છે। એટલે સીપુ ડેમ હાલમાં તળિયા છાટક દેખાઈ રહ્યો છે। અમારા સહયોગી કેમેરામેનને જે હું કહીશ કે આ જે ડેમ છે, ડેમનો નજારો બતાવવાની કોશિશ કરશે। આ ડેમનો જે નજારાની જે વાત કરવામાં આવે તો હાલમાં જે આ સીપુ ડેમ છે ખાલી ખમ દેખાઈ રહ્યું છે, જેને લઈને હાલમાં તો પીવા માટેનું પાણી પણ બચ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે 1-2% પાણીને લઈને ઉનાળું આકરો સાબિત થાય તો નવાઈની વાત નથી। ઉનાળાને લીધે આ ડેમમાં અંદર જે પાણી બચ્યું છે એ પણ હવે બાષ્પીભવનથી ઉડી જવાની સ્પષ્ટપણે ભીતિ દેખાઈ રહી છે। આ ડેમની અંદરથી સીપુ ડેમની અંદરથી રવિ સિઝન માટે પણ ખેડૂતોને જે પાણી આપવામાં આવતું હતું એ આ વખતે ડેમ ખાલી ખમ રહેતા પાણી પણ ખેડૂતોને આપવામાં આવ્યું નથી। ત્યારે જો વાત કરવામાં આવે તો આ સીપુ ડેમ હાલમાં તળિયા છાટક દેખાઈ રહ્યો છે, લોકોને પીવાનું પાણી માટે પણ મુશ્કેલી પડે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। રવિ સિઝન માટે આ ડેમની અંદરથી પીવાનું પાણી પણ આપવામાં આવતું હતું। ત્યારે જો વાત કરવામાં આવે તો આ દાંતીવાડાના જે સીપુ ડેમમાંથી આ વખતે 1-2% જેટલું પાણી બચ્યું છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોના જે પિયત માટેના જે પીવાનું પાણી ખેડૂતોને જે હાલમાં જે બોર મારફતે લઈ રહ્યા છે એ પણ તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે। ત્યારે આ સીપુ ડેમમાં પાણી ના હોવાને લીધે હાલ તો ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સીપુ ડેમ આજુબાજુના વિસ્તારના લોકોની એક જ માંગ છે કે સીપુ ડેમમાં પાણી ભરો તો જ આ ખેડૂતોને પીવાનું પાણી સહિત ખેતીની કરી શકાય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। 2017માં આ ડેમમાં સલોછલ ભરાયા બાદ છેલ્લા 18-19-20 છેલ્લા 3-4 વર્ષ માટે આ ડેમ ન ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। એક બાજુ બટાકાના ભાવ પણ નીચે ગગડી ગયા છે, ત્યારે ખેડૂતને એક સૌથી મોટી આફત આ ખેડૂત ઉપર આવી પહોંચી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો સીપુ ડેમનું અંદર જો પાણી નાખવામાં આવે તો જ આજુબાજુના ખેડૂતોનો નિર્વાહ જીવન નિર્વાહ ચાલી શકે એમ છે। ત્યારે સૌથી મહત્ત્વની વાત કહેવામાં આવે તો સીપુ ડેમ આજુબાજુ સહિતના જે દાંતીવાડાના વિસ્તારો પશુપાલન ઉપર આધારિત હોવાને લીધે મોટે પાયે પશુપાલન રાખતા હોય છે, ત્યારે જેને લઈને આ ખેડૂતોને જે પીવાનું પાણી સહિત ખેતી માટેના જે પશુ માટે જે પાણી ના મળે તો ખેડૂતોને મોટી મુશ્કેલી આવી પડે એમ છે। કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા।